પાઠ ચાર ભૂલી ગયા પછી રઘુવીર ચૌધરી સાહિત્ય પ્રકાર એકાંકી મિત્રો ક્યારેક કોઈ કાવ્યની પંક્તિઓ સુવિચારો કે કોઈ ગઝલના શેર નીરસ બનેલા જીવનને રસાળ કરી દેતા હોય છે ક્યારેક કોઈ ગભરું વ્યક્તિને હિંમતવાન બનવાની પ્રેરણા આપતા હોય છે આથી જ કહેવાયું છે સારા પુસ્તકો ઉત્તમ મિત્રો જેવા હોય છે ચાલો મિત્રો તમને એક સુંદર શેર સંભળાવું સુરખરૂ હોતા હૈ ઇન્સાન ઠોકરે ખાને કે બાદ રંગ લાતી હૈ હિના પથ્થર પે ઘિસ જાને કે બાદ મહેંદીના પાન જોઈએ તો એમાં તેનો રંગ દેખાતો નથી પરંતુ પથ્થર પર ઘસાઈ ઘસાઈને મહેંદી પોતાનો રંગ આપે છે જેમ સુંદર રંગ આપવા મહેંદીને પથ્થર પર ઘસાવવું પડે છે એમ સફળતા મેળવતા પહેલા માણસે કંઈક કેટલીય નિષ્ફળતાઓ અને ઠોકરો ખાવી પડે છે બીજો એક સુવિચાર જોઈએ વાહણ દરિયા કિનારે હંમેશા સલામત હોય છે પણ એ દરિયા કિનારે રહેવા માટે નથી સર્જાયું વાહણ દરિયા કિનારે સલામત રહે તેમ માણસ ઘરમાં સલામત રહે પણ શું માણસ ઘરમાં રહેવા માટે સર્જાયો છે ચાલો મિત્રો આ સુવિચારના ભાવ સાથે મેળ ખાતો એક પાઠ જોઈએ પાઠના લેખકનું નામ રઘુવીર દલસિંહ ચૌધરી છે તેમનો જન્મ પાંચ બાર ઓગણીસો આડત્રીસના રોજ થયો હતો અમૃતા વેણુવત્સલા ઉપરવાસ કથાત્રય વગેરે તેમની નોંધપાત્ર નવલકથાઓ છે જ્યારે અશોકવન ઝૂલતા મિનારા સિકંદર સાની નાટકના અને ડિમલાઇટ રીજો પુરુષ નોંધપાત્ર એકાંકી સંગ્રહો છે પ્રસ્તુત પાઠનો સાહિત્ય પ્રકાર એકાંકી છે આબુ પર પર્વતારોહણ શિબિરમાં આવેલા સલોની અને કનોજ ખભે દોરડા ભરાવી સ્ફૂર્તિથી ચાલ્યા આવે છે એમની વચ્ચે એક બાળપણના સ્નેહી નરેનને જોઈને મનીષા ભાષણ કરતા અટકી ગયેલી બે અકસ્માતો નડવા છતાં એણે હિમાલયના શિખરો સર કરેલા અને ત્રણ ગઈકાલે એણે એક કુટુંબને રીંછ સામે રક્ષણ આપી બચાવી લીધું એ વિશે વાતચીત થાય છે એ બંને હવે વનાધિકારી નરેનના નિવાસે આવી પહોંચ્યા છે નરેનભાઈ ગઈકાલે ચારેકના અરસામાં તમે ભરત ટેન્ક પાસે થઈને પસાર થયા હતા હા તમે લોકો એ વિસ્તારમાં હતા તો મને બોલાવ્યો કેમ નહીં અહીં જંગલમાં કોઈ ઓળખીતો અવાજ કાને પડે એવું બનતું જ નથી મને કોઈએ બોલાવેલો ના તમને જોઈને કોઈક બોલતા અટકી ગયેલું મારા જેવા સાદા માણસને તારી આ ગોપિતવાણી નહીં સમજાયા લો આ સમાચાર વાંચો લો એમાં ફોટો છે અને સમાચાર તમારા માટે અજાણ્યા નથી બધા પર્વતારોહકો જાણે છે દીદીએ રીંછના હુમલામાંથી પેલા સુરતી કુટુંબને બચાવ્યું નહોતું અહીંના રીચ વિશે તો નરેનભાઈ જાણતા જ હશે હા એ માનવ માણસને જોઈને પ્રતિકાર કરે છે એમના હાથના પંજા આપણા મોં પર વાગી ગયા તો ભારે જોખમ અને આ સમાચાર મુજબ તો ભાગ્યે જ બચત આઠ દસ વર્ષના બે બાળકો સાથે નીકળનાર એ કુટુંબને ધન્ય છે કદાચ રસ્તો ભૂલ્યા હશે અથવા અમારી ટુકડીને દૂરથી જોઈને ટૂંકો રસ્તો લીધો હશે એમને ખબર હતી કે તરીકે સેવાઓ આપતા બહેન સુરતના છે મનીષા મનીષા દેસાઈ સુરત ખેર જે હોય તે સારું થયું આ સમાચાર છપાયા તેથી લોકો જરા સંભાળીને ફરશે આમાં પણ તમને કશું રોમાંચક ના લાગ્યું તું કેમ આજે બધું આ રીતે પૂછે છે છે શું સલોની એ જ કે હું પૂછું છું એ બધું એળે જાય છે તમે આવા શુષ્ક ક્યારથી થઈ ગયા મમ્મી તો કહેતી હતી કે મામાના નરેનભાઈ મોટા કવિ થશે કહે છે કે નૈસર્ગિક સૌંદર્ય પાછળ તમે ગાંડા હતા તેથી તો ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધેલી એમાં તથ્ય હશે પણ મારી રીતે કહું તો હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો પ્રકૃતિ એની બાહ્ય છબી હતી પણ નૈસર્ગિક સૌંદર્યનો પણ એટલો મહિમા ન રહ્યો હવે માત્ર નોકરી કરું છું અલબત્ત નિષ્ઠાથી તમે લગ્નના બધા માંગા કેમ પાછા ઠેલો છો એટલા માટે કે મનીષા દેસાઈ નામની એક નમણી ને નાજુક કન્યા પર તમે કવિતાઓ લખતા પણ એને લગ્નની ના પાડી એ નમણી અને નાજુક હતી એ ખરું પણ એના પર કવિતા નહોતો લખતો હું એને જ કવિતા માનતો હતો અને બીજું એણે ના નહોતી પાડી ખેર એ નાજુક કન્યાનું નામ મનીષા હતું અટક દેસાઈ અને ગામ સુરત હતું તેથી આ ખડતલ અને નિર્ભય કન્યાને હું મારા પૂર્વજીવનની મનીષા માની લઉં હવે તો એની અટક પણ બદલાઈ ગઈ હશે અને ન બદલાઈ હોય તો જે વ્યક્તિ નાજુક અને નમણી હોય એ જ ખડતલ અને નિર્ભય ન થઈ શકે આ મુદ્દા પર જ તો અમને કુમારી મનીષા દેસાઈએ એક દિવસ ભાષણ આપેલું જુઓ જરા ફોટો ધ્યાનથી જુઓ હમ આંખો તો એવી જ છે પણ સૈનિક બાળા જેવો યુનિફોર્મ ના ના સલોની એ ન હોય મનીષા દેસાઈને એ મનીષાનું આવું રૂપાંતર મારે અભિનંદન આપવા આવવું જોઈએ જો ખાતરી થાય કે પ્રયત્ન કરી જોઈએ મનીષાબેનને ખ્યાલ ન આવે એ રીતે કનોજ તું આનંદને અહીં મોકલશે હું પછી એની સાથે કેમ્પ પર આવી જઈશ ચાલો વરંડામાં બેસીએ સૂર્યનો પ્રકાશ છે ત્યાં સુધીમાં તમારા બંગલાના ફૂલછોડની શોભા જોઈએ હું ચાલ ખુરશીઓ હું લાવું છું મારી અત્યાર સુધીની નોકરીમાં આ સૌથી સુંદર મકાન મળ્યું છે જાણે કે હું અહીંનો માનવન તો મહેમાન ન હોઉં અરે પેલો ગુલમાર કેવું ખીલ્યો છે એની ઉંમર ખબર છે આપણા બંનેની ઉંમરના સરવાળાથી પણ વધારે હશે નજર પડી ત્યારે મને પણ આવો જ પ્રશ્ન થયેલો આટલું ઘરડું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે અરે આ પેલો દોડતો આવે એ તો મનીષાનો નાનો ભાઈ આટલા વર્ષે બાળક જ રહ્યો બરાબર ચાર સાડા ચાર વર્ષે હું એને છું હવે કંઈ બાકી છે ખાતરી કરી લેવામાં મૂળ વસ્તુ મનીષાનું મન તમને દૂરથી જોતા જ જેની વાણી ખોવાઈ ગયેલી તેના મન વિશે બાતમી આપનાર મારાથી ચડિયા તમને મળવાનું નથી એ તમને ચાહે છે એના પ્રેમમાંથી જેનું આ શૌર્ય જાગ્યું હશે શક્ય છે

તારા પપ્પા પપ્પાએક આ મનીષાના પરાક્રમ વિશે છાપામાં વાંચ્યું હશે અભિનંદન આપવા પધારતા હશે મનીષા કોણ હમ તમે પૂછો છો મનીષા કોણ એની હાજરીમાં એવો પ્રશ્ન ન કરતા નહીં તો એ આત્મહત્યા કરશે અત્યાર સુધી જીવી છે તો હવે કદાપી એવું ન કરે દીદીનું ભલું પૂછવું અહીંના ઊંચામાં ઊંચા શિખર પર જઈને કૂદે જેને કાજે આવું આકરું તપ કરીને સિદ્ધિ મેળવી એ પૂછે કે મનીષા કોણ તો પછી ખરેખર હું તો ભૂતકાળ બાદ કરીને જીવતો હતો મનીષા યાદ કરીને જીવતી હતી ખરેખર તો એમ કહેવું જોઈએ કે એ ભવિષ્ય માટે જીવતી હતી પપ્પાએ તમારી સાથે એની સગાઈની ના પાડી એનો આઘાત સમજવાની ત્યારે મારી ઉંમર ન હતી છતાંય મેં એની તરફેણમાં દલીલ કરી હતી પપ્પાએ મને કહેલું જા મનીને કહે કે એક ગરોળી પકડી લાવે તુરત હા પાડી દઉં એમની વાત સાચી હતી મનીષા ત્યારે સુકુમાર તો હતી જ ડરપોક પણ હતી પપ્પાને ખાતરી હતી કે સિંહની એકાદ ત્રાળ સાંભળીને જ મનીષા મરી જશે અને નરેન્દ્ર કુમારે વિધુરનું જીવન જીવવું પડશે પણ હવે આખી વાત બદલાઈ ગઈ છે પપ્પા ઘણા વખતથી તમારું સરનામું શોધતા હતા એ મનીષા પાસેથી જાણશે તો સીધા અહીં જ આવશે આ બધું માન્યામાં આવે એવું નથી વધુ પડતું સારું લાગે છે જેને માટેની મારી યોગ્યતા મેં કદી કલ્પી પણ ન હતી દીદી હોન વગાડતી લાગે છે હું જાઉં ખરેખર તો મારે જવું જોઈએ પણ જો એ અહીં આવવા માંગતા ન હોય તો કહેજો કે કાલે સવારે અભિનંદન આપવા કેમ્પ પર આવીશ પાંચ વાગે અમે તાલીમ માટે નીકળી જઈએ છીએ અને સાડા દસે આવી જાઓ છો ખબર તો ગણી રાખો છો અબ મારી જવાબદારીનો ભાગ છે સલોની ચાલ તારે નથી આવવું કેમ દીદી અહીં નથી આવતા એ તો આવે છે પણ હું અને આનંદ વિરાટ બાબુને ગેસ્ટ હાઉસમાં મૂકવા જઈએ છીએ એમની નરેનભાઈ વિશે કશી ખબર નથી દીદીએ કશું કહ્યું નથી જીપ અહીં કેમ લાવ્યા આનંદ ને તને લેવા ચાલ આવજો નરેનભાઈ આવજો સલોની અને કનોજ જાય છે નરેન થોડાક ડગલા ચાલે છે જીપ ઉપડવાનો અવાજ અરે એક માણસને મૂકીને જીપ ઉપડી ગઈ શું એને માટે એમાં જગા નહીં હોય કે એ મનીષા હશે ઓહ અહીં જ આવે છે આવો મનીષા આ છોકરાઓએ ભૂમિકા તૈયાર કરી ન હોત તો હું તને ઓળખી શક્યો ન હોત કે સુંદરીમાંથી શક્તિ બની ગઈ છે તે એક કુટુંબને બચાવ્યું એ બદલ અભિનંદન આભાર મને હતું કે આ સ્વરૂપે જોઈને તું મને ભેટી પડશે તું પહેલા એટલી સુકુમાર હતી કે તારા તેજની અદબ રાખવાનું મન થાય સાચે જ એક એક પલકારે પ્રશ્ન થયા કરે છે આવેશથી ભેટી પડતા પણ સંકોચ થાય અને હવે તું દીપ્તિબંત લાગે છે કે તું એ જ મનીષા છે છો અને નથી નહતી તે થઈ શકીએ એનો આનંદ છે ગરોળીથી ડરનાર હવે મગર સાથે પણ લડી શકે એમ છે આનંદ થયો અને આમ ખડતલ થયેલી જોઈને પણ મારા પપ્પાને થયો છે એટલો નહીં બસ સ્ટેન્ડ પર એમણે મને ઉચકી લીધી અને બધા પેસેન્જરોને બતાવી ગાંડા માણસની જે મોટેથી બબડાટ કર્યો બધા ભેગા થઈ ગયા અને એમને પોતાનું ઓડિયન્સ બનાવીને ભાષણ કર્યું એમાં સાત્રનો પણ હવાલો આપ્યો કહ્યું કે કાયર માણસ બહાદુર થઈ શકે છે સુકુમાર શક્તિશાળી થઈ શકે છે એક શેર પણ બોલ્યા ઇકબાલનો અચ્છા ખુદી કોકર બુલંદ ઇતના કી હર તકદીર સે પહેલે ખુદા બંદે સે ખુદ પૂછે બતા તેરી રજા ક્યા હૈ વાહ હું ત્યાં હાજર હોત તો તારી પ્રશંસા સાંભળીને ધન્ય થઈ જાત અથવા મારા પપ્પાને સીધા દવાખાને લઈ જાતવા લાગ્યા નહી તો છાપા દીકરીના પરાક્રમથી પાગલ બની ગયેલા પિતા અને એમનો આનંદ ખરેખર તો પોતે ખોટા પડ્યા તેનો હતો બાબતે ગરોળીથી ડરનારે રીંછને ડરાવ્યા એ પપ્પા મોટેથી કહેતા હતા સાંભળો એ મુસાફરો દુનિયાથી થાકેલા લોકો સાંભળો માણસ માટે કશું અશક્ય નથી સાર્ત્ર કહે છે તેમ એ આકાશના તારા સુધી પહોંચી શકે છે હું કહીશ કે એ આકાશના તારાને ફૂલની જેમ વીણી શકે છે પપ્પા શિકારી હતા ને એકવાર મમ્મીને સાથે લઈ ગયેલા એની ઈચ્છા નહોતી આજ્ઞા માનીને ગયેલી પર હોવા છતાં નીચે વાઘની છલાંક જોઈને ચીસ પાડી ઉઠેલી એ પછી હૃદયના ધબકારાનું દર્દ કોઈ ઉપાય દૂર ન થયું તે ન જ થયું આજે મમ્મી જીવતી હોત તો આ સમાચાર વાંચીને ના ધબકારા કાયમ માટે શમી ગયા હોત પપ્પા કહેતા હતા એમની વાત મને સાચી લાગી તું તો સાહસમાં મારાથી પણ આગળ નીકળી ગઈ નિર્ભય થતા જ તું પ્રેમ સ્વરૂપ બની ગઈ અને સર્વાત્મ ભાવે એક ભયંકર પ્રાણીના પંજાબ ખબર હતી કે જે ભયંકર લાગે છે એ હિંસક નથી હવે તો મારો રોજનો અનુભવ છે કે આ પ્રકૃતિ માતા છે વરદાત્રી છે માણસો કેમ ભૂલી જાય છે કે દૂરથી અવાજ આવે છે ગ્રેટર મી માય મનીષા કોનો અવાજ છે તો પછી રીંછનું શું કજું આ તો પપ્પા બીજું કોણ સાચે જ એમનું ચસકી ગયું છે આ વિશ્વમાં સૌથી સુખી માણસ હું છું ઈશ્વરની ઈચ્છા હોય તો એની પાસેથી હું આખો પર્વત ખરીદી લઉં હું કઈ યુદ્ધિ પપ્પા આ નરેન્દ્ર કુમાર છે આબુના ફોરેસ્ટ ઓફિસર જેમની આગળ તમે એકવાર ખોટું બોલેલા ઓહો હો પેલો કવિ મનીષા પર કવિતા લખતો હતો એ હવે કોઈના પર કવિતા લખતો નથી તો મારા પર લખ હું આજે સૌથી સુખી છું મોસ્ટ હેપી મેન ઇન ધ યુનિવર્સ એક શું બે કવિતા લખ દુઃખી માણસ સુખી વિશે લખે તો સાચો અર્થ ભાગ્યે જ પ્રગટ થાય ઓ તને શું દુઃખ છે ભાઈ આ મારી પરી જેવી નાજુક છોકરી તારું નામ રટી રટીને તપ કરતી રહી અને એક પછી એક શિખર જીતતી રહી ને તું તારી જાતને દુખી માને છે તારું મૌન સંમતિ સૂચવે છે અલ્યા છોકરાઓ પેલી મીઠાઈ લાવો અને આનંદ તું જીપ લઈને જા કોઈ જોશી બોશીને પકડીને ઉઠાવી લાવ પણ પપ્પા પાંચ પાંચ વર્ષ સુધી કોઈ કોઈને યાદ રાખી શકે હજી ક્યાં પાંચ પૂરા થયા છે છ માસ બાકી છે એ પહેલા તો હું તમને પરણાવી દઈશ એની ઉતાવળ નથી મનીષા મનમાં હતી છે અને રહેશે જો પ્રેમ કોઈ મુદતી વસ્તુ હોત તો અમે આમ શિખરો ભણી ગતિ કરી ન હોત રહેવા દે આનંદ હા જોશીને બોલાવવાની જરૂર નથી પહેલા તો હું આ શિબિર પૂરી કરીશ પછી અમે થોડા દિવસ સાથે હરીશું જૂનો સમય તાજો કરીશું સલોની આ ધીરજ આપણે રાખી શકીશું આપણે તો નક્કી કર્યું હતું કે માત્ર મીઠાઈ ખાવાનું નક્કી કર્યું હતું આપણે આ શિબિરમાં સાહસ શીખવા આવ્યા છીએ દુઃસાહસ નહીં હરુને દાદાજી યસ 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 there is અ point આ મારી દીકરી તમને બધું બરોબર શીખવી રહી છે મારા આશીર્વાદ છે તમે લોકો બહાદુર જ નહીં બુદ્ધિશાળી પણ બનશો અને તમારા પ્રેમમાંથી જ શૌર્ય જાગશે લો આ મીઠાઈ આશીર્વાદના ભાગ રૂપે ખાઓ અને ખવડાઓ ગાઓ અને ગવડાઓ તમારા ભવિષ્યમાં પ્રેમ સૌર્ય અંકિત ધ્વજ ફરકાઓ બધા એકમેકને મીઠાઈ ખવડાવે છે વિરાટ બાબુ ગાય છે ધ્વજ ફરકશે અંકિત શબ્દ સમજૂતી શિબિર એટલે છાવણી ગોપિત એટલે ગુપ્ત પ્રતિકાર એટલે સામનો બાતમી એટલે સમાચાર દીપ્તિવંત એટલે પ્રકાશમાન सारत्र એટલે ફ્રેન્ચ ફિલોસોફર રજા એટલે મરજી અથવા ઈચ્છા સર્વાત્મ ભાવ એટલે જગતના બધા પદાર્થોમાં એકાત્મ ભાવ વરદાત્રી એટલે આશીર્વાદ દેનારી મુરબ્બી એટલે વડીલ મુદતી એટલે ચોક્કસ સમયગાળો દુઃસાહસ એટલે ખોટું સાહસ રૂઢિપ્રયોગના અર્થ શિખરો સર કરવા રૂઢિપ્રયોગનો અર્થ સફળતા પ્રાપ્ત કરવી માંગા પાછા ઠેલવા નો અર્થ સગાઈ માટેની માંગણી મુલતવી રાખવી અને ચસકી જવું રૂઢિપ્રયોગનો અર્થ મગજ ઠેકાણે ન રહેવું થાય